નમસ્કાર, વેબ દુનિયા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને બતાવી રહ્યા છે શિવરાત્રી પર શિવજીને શું ન ચડાવવું જોઈએ તેના વિશે માહિતી. મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે મહાશિવરાત્રી 11 માર્ચના રોજ છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ભક્તો ઉપવાસ કરે છે અને પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવની ઉપાસના દરમિયાન તમારે કેટલીક વિશેષ વસ્તુઓ શિવજીને અર્પિત ન કરવી જોઈએ? તો પછી આવો જાણીએ કઈ છે એ વસ્તુ. શિવલિંગ પર તુલસી ન ચડાવો. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીનો ઉપયોગ બધા શુભ કાર્યોમાં થાય છે, પરંતુ ભગવાન શિવને તુલસી ચડાવવી પ્રતિબંધિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને તુલસી ચડાવવી એ સંપૂર્ણ પૂજા માનવામાં આવતી નથી. તેથી મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરો. બીજી વસ્તુ છે, શિવ પૂજામાં શંખ છે વર્જિત. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવની ઉપાસનામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. દંતકથા અનુસાર ભગવાન શિવએ શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો, જે ભગવાન વિષ્ણુના પ્રિય હતા. શંખને એ જ અસુરના પ્રતીક સમાન માનવામાં આવે છે. તેથી શિવ પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. શિવલિંગ પર તૂટેલા ચોખા ન ચડાવો. ભગવાન શિવની ઉપાસનામાં અક્ષત એટલે કે આખા ચોખાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તૂટેલા ચોખા અશુદ્ધ કહેવાય છે. તેથી તૂટેલા ચોખાનો ઉપયોગ શિવની પૂજામાં ન કરવો જોઈએ. નારિયેળ પાણીથી અભિષેક ન કરો. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને નારિયેળ જળથી અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને લક્ષ્મી દેવીનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. સિંદૂર ન કરશો અર્પિત. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં કુમકુમ કે સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ. ભગવાન શિવને વૈરાગી માનવામાં આવે છે, જ્યારે કે કંકુ સૌભાગ્યનું પ્રતીક હોય છે. તેથી કુમકુમ કે સિંદૂરને શિવલિંગ પર ન અર્પિત કરવું જોઈએ. શિવલિંગ પર તલ અર્પિત કરવું વર્જિત છે. શિવની પૂજામાં તલ ચડાવવા આવતા નથી. તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા એવું માનવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુને તલ અર્પિત કરવામાં આવે છે, પણ શિવજીને તે ચડતા નથી. તો મિત્રો, આ હતા શિવરાત્રી પર શિવજીને કઈ વસ્તુઓ ન ચડાવવી જોઈએ તેના વિશે માહિતી. જો આપને અમારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.